આજે આપણે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં જે એક્ઝામ લેવાઈ હતી તેનું પેપર સોલ્યુશન જોવાના છે તો ચાલો તેમાં આગળ વધીએ કમ્પોનન્ટ્સ અફક કંટ્રોલ સિસ્ટમ મે ઇન્ક્લુડ કંટ્રોલ સિસ્ટમમાં કયા કયા કમ્પોનન્ટ હોય છે એમ્પ્લિફાયર હોય છે એક્ચિવેટર હોય છે સેન્સર હોય છે ત્રણે ત્રણ કમ્પોનન્ટ હોય જ છે ધ ટાઈપ ઓફ લેઆઉટ સુટેબલ ફોર યુઝ ઓફ ધ કોન્સેપ્ટ પ્રિન્સિપાલ એન્ડ અપ્રોચ ઓફ ધ ગ્રુપ ટેકનોલોજી ઇઝ તો કયો ટાઈપનો લેઆઉટ વપરાય છે સેલ્યુલર ટાઇપનો લેઆઉટ વપરાય છે સ્ટ્રક્ચર ઓફ કોમન ગ્લાસ ઇઝ ગ્લાસનું સ્ટ્રક્ચર કેવું હોય છે એમોરફસ હોય છે ધ એલોઇંગ એલિમેન્ટ મેઇનલી કન્ટ્રીબ્યુટ ટુ ઇમ્પ્રુવ ધ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ ઓફ સ્ટીલ મટીરિયલ ઇઝ તો એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ જે છે તે ઇમ્પ્રુવ કરવા માટે શું કયું એલિમેન્ટ ઉમેરવામાં આવે છે તો કે મોલીબ્લેડમ મટેન સાઇટ ઇઝ અ સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કાર્બન ઇન મટેન સાઇટ એ સુપર સોલ્યુ સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન છે કાર્બનનું પરંતુ સામા છે તો કે આલ્ફા આયનમાં છે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઇઝ વન એટ વિચ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કોને કહેવાય તો એક એવું ટેમ્પરેચર કે જ્યારે ન્યૂ સ્પેરિક ન્યૂ સ્પેરિકલ ક્રિસ્ટલ બિગિન ટુ ફોર્મ એન્ડ ધ ઓલ્ડ ડી વન વેન અ સ્ટ્રેઇન્ડ મેટલ ઇઝ હિટેડ એટલે કે નવા ક્રિસ્ટલ જે છે એ બનવાનું ચાલુ થાય બરાબર તેને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કહેવાય છે ધ યુનિક પ્રોપર્ટી ઓફ કાસ્ટ કાસ્ટાન્ડ ઇઝ ઇટ્સ હાઈ ડેમ્પિંગ કેરેક્ટરિસ્ટિક્સ એની ડેમ્પિંગ કેરેક્ટરિસ્ટિક્સ વેરી હાઈ હોય છે વોટ શુડ બી ધ શેપ ઓફ આઈડિયલ થર્મોમીટર બલ્બ થર્મોમીટર બલ્બ જે છે તેનો શેપ જનરલી કેવો હોવો જોઈએ તો કે સ્પેરિકલ હોવો જોઈએ રિંગ ગેઝ ઇઝ યુઝ ટુ મેઝર રિંગ ગેઝનો મેઝર શું મેઝર કરવા માટે વપરાય છે તો રિંગ ગેજ જે છે બોથ આઉટસાઇડ ડાયામીટર એન્ડ રાઉન્ડનેસ મેઝર કરવા માટે પણ રિંગ ગેજ વપરાય છે

रोटामीटर इज यूज टू मेजर फ्लो ऑफ लिक्विड्स किल्ड स्टील्स आर धो स्टील्स किल्ड स्टील क्या स्टील है तो विच आर डीऑक्सीडाइज इन द लेडल विथ सिलिकॉन एंड एल्युमीनियम किल्ड स्टील्स आर धो स्टील्स विच आर डीऑक्सीडाइज इन इन द लेडल विथ सिलॉन एंड एल्युमीनियम રેલવે સ્ટીલ્સ આર નોર્મલી મેડ અપ રેલવે સ્ટીલ જનરલી સાના બનેલા હોય છે તો કે હાઈ કાર્બન સ્ટીલના બનેલા હોય છે વિચ ઇઝ મોર વિસ્કસ લુબ્રિકેશન ઓઇલ વિચ ઇઝ મોર વિસ્કસ લુબ્રિકેશન ઓઇલ તો એસે ઈ એટી સોસાયટી ઓફ ઓટોમેટિવ એન્જિનિયર્સ ધ નોક ઇન ડીઝલ એન્જિન અકર્સ ડ્યુ ટુ નોક ઇન ડીઝલ એન્જિન અકર્સ ડ્યુ ટુ ઇન્સ્ટન્ટેનિયસ એન્ડ રેપિડ બેનિંગ ઓફ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ચાર્જ ધ નોક ઇન ડીઝલ એન્જિન અકર્સ ડ્યુ ટુ ઇન્સ્ટન્ટેનિયસ એન્ડ રેપિડ બર્નિંગ ઓફ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ચાર્જ એન્જિન પિસ્ટન્સ આર યુઝલી મેડ ઓફ એલ્યુમિનિયમ એલોય બિકસ એન્જિનના એન્જિન પિસ્ટન્સ જે છે તે એલ્યુમિનિયમ એલોયના બનાવવામાં આવે છે કેમ કે લાઇટર છે ફોર ધ સેમ પાવર ડેવલપડ ઇન આઈસી એન્જિન ધ ચીપર સિસ્ટમ ઇઝ ધ સુપરચાર્જની જે સિસ્ટમ છે એ ચીપર છે બરાબર ફોર ધ સેમ પાવર ડેવલપ ઇન આઈસી એન્જિન ધ ચીપર સિસ્ટમ ઇઝ સુપરચાર્જ સિસ્ટમ કેમ કે સુપરચાર્જ એન્જિન જે હોય છે એ નાની સાઇઝનું હોય છે એટલે કે એક હજાર સીસીનું એન્જિન પણ પંદરસો સીસીના એન્જિન કરતાં વધુ પાવર ડેવલપ કરી આપે છે સુપરચાર્જવાળી કન્ડિશનમાં હવે બે વસ્તુ છે એક જો સુપર ચાર્જર અને બીજું ચાર્જર એ બંનેમાં ડિફરન્સ શું છે તે જોઈ લઈએ તો સુપર ચાર્જર જે છે એ મિકેનિકલ સિસ્ટમ દ્વારા રન થતું હોય છે અહીં લખ્યું છે રન બાય અ મિકેનિકલ સિસ્ટમ જ્યારે ચાર્જ જે છે એ એક્ઝોસ્ટ પ્રેશર દ્વારા રન થતું હોય ચાર્જ જે હોય છે એ એક્ઝોસ્ટ પ્રેશર દ્વારા રન થતું હોય એટલે એક્ઝોસ્ટ પ્રેશર દ્વારા જે ટર્બાઇન છે એ રન કરવામાં આવે ને તેના દ્વારા ટર્બોચાર્જરથી પ્રેશર ઇન્ક્રીઝ કરવામાં આવે ઇન્ટેકનું એટલે જનરલી ટર્બોચાર્જર એરક્રાફ્ટમાં વપરાય છે અને સુપર ચાર્જર જે છે એ આપણી જનરલી ગાડીઓમાં વપરાય છે કે જેમાં મોટરની મદદથી અથવા કોઈપણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની મદદથી એને રન કરીને પ્રેશર વધારી આપવામાં આવે છે પર્પઝ બંનેનો સેમ જ છે બરાબર કે ઇન્ટેક એર જે છે તેનું પ્રેશર વધારવાનું ડીઝલ એન્જિન કેન વર્ક ઓન અ વેરી લીન એર ફ્યુલ રેશિયો ઓફ ધ ઓર્ડર ઓફ થર્ટી વન અ પેટ્રોલ એન્જિન કેન ઓલ્સો વર્ક ઓન સચ અ લીન રેશિયો પ્રોવાઈડેડ તો આમાં ઓપ્શન આપણા છે તે જોઈશું તો તમને ખબર પડશે કે ઇટ કેન નોટ વર્ક એઝ ઇટ ઇઝ ઇમ્પોસિબલ જોઈ શકો છો કે પેટ્રોલ એન્જિન જે છે તે ઘણા લીન રેશિયો પર એ રન નથી કરી શકતું ધ ઇમિશિ પાવર ઓફ ધ બોડી ડિપેન્ડ્સ અપોન તો બોડીનો જે ઇમિશિ પાવર છે તે ટેમ્પરેચર ફિઝિકલ નેચર અને વેવ લેન્થ ઓલ થ્રી મેન્સન્સ જે છે તેના પર ડિપેન્ડ્સ કરે છે પરફેક્ટ બ્લેક બોડી ઇઝ વન વિચ પરફેક્ટ બ્લેક બોડી કોને કહેવાય કે જે એપ્સોપ્સ હિટ રેડિએશન ઓફ ઓલ વેવ લેન્થ્સ ફોલિંગ ઓન ઇટ તો તેને કહેવાશે પરફેક્ટલી બ્લેક બોડી પછી બીજું એક તમને ખબર હોય તો ગ્રે બોડી ગ્રે બોડી શું કરે એ રેડિએશનને ઇમિટ અથવા એપ્સોપ કરે એક્સપેક્ટિંગ ધ વેવ લેન્થ એટલે રિગાર્ડલેસ એક્સપેક્ટિંગ મીન્સ કે રિગાર્ડલેસ ઓફ વેવલેન્થ રિગાર્ડલેન્સ ઓફ વેવ લેન્થ એટલે વેવલેન્થ પર ગમે તેટલી હોય પરંતુ ગ્રે બોડી જે છે એ અથવા એબ્સોર્બ કરી શકે છે મીન્સ કે વેવલંગ પર ડિપેન્ડન્ટ નથી તો તેને કહેવાશે ગ્રે બોડી રેઇન ડ્રોપ્સ આર સ્પેરિકલ રેઇન ડ્રોપ્સ જે છે એ સ્પેરિકલ છે બીકોઝ ઓફ આના કારણે સરફેસ ટેન્શન ફોર્સિસના કારણે રેન ડ્રોપ જે છે એ સ્પેરિકલ છે કન્ટિન્યુટી ઇક્વેશન ઇઝ કનેક્ટેડ વિથ કન્ટિન્યુટી ઇક્વેશન જે છે સાની સાથે કનેક્ટેડ હોય છે તો કન્ટિન્યુટી ઇક્વેશન એ કન્ઝર્વેશન ઓફ માસ સાથે કનેક્ટેડ હોય છે અને તમને ખબર હોય તો કન્ટિન્યુટી ઇક્વેશન કોને કહેવાશે કન્ઝર્વેશન ઓફ માસ માસ ઇઝ ઇક્વલ ટુ રો એ વી બરાબર તો આમાં થશે રો વન એ વન વી વન ઇઝ ઇક્વલ ટુ રો ટુ એ ટુ વી ટુ બરાબર હવે જો ડેન્સિટી સેમ રહેતી હોય પાણીના કેસમાં તો એ વન વી વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ વી ટુ આ જે છે કન્ટિન્યુટી ઇક્વેશન થશે ધ એટમોસ્પિયરિક પ્રેશર વિથ રાઇઝ ઇન અલ્ટિટ્યૂડ ડિક્રીઝીઝ જેમ જેમ તમે અલ્ટિટ્યૂડ વધારતા જશો તેમ પ્રેશર ડિક્રીઝ થશે પરંતુ કેવી રીતના તો ફર્સ્ટ સ્લોલી ધેન સ્ટીપલી શરૂઆતમાં સ્લોલી રાઇઝ થશે સ્લોલી ડિક્રીઝ થશે અને પછી સ્ટીપલી એટલે અચાનક જ ઘણું બધું ઘટી જશે હોટ વાયર એનેમોમીટર ઇઝ યુઝ ટુ મેઝર હોટ વાયર એનેમોમીટર જે છે એ ગેસ વેલોસિટીઝ મેઝર કરવા માટે વાપરવામાં આવે છે હાઇડ્રોમીટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન હાઇડ્રોમીટરનો યુઝ શાના માટે થાય છે તો કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લિક્વિડ્સ જે છે તેને મેઝર કરવા માટે પછી બીજું એક આવે છે હાઈગ્રોમીટર તો મોઇશ્ચર મેઝર કરવા માટે હાઇગ્રોમીટર વપરાય અને હાઇડ્રોમીટર સ્પેસિફિક ગ્રેવિટી માટે ધ ડોર ઓફ રનિંગ રેફ્રિજરેટર ઇન અ રૂમ વોઝ લેફ્ટ ઓપન ઇચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ એટલે કે જો એક રેફ્રિજરેટર ઘરના રૂમમાં ચાલું છે ડોર આખો બંધ છે અને જો રેફ્રિજરેટરનો ડોર ખુલ્લો રહી જાય તો નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું હશે દ તો એનું સ્ટેટમેન્ટ આવશે ધ નૂ વિલ ગ્રેજ્યુઅલી અપ એટલે કે તમારો જે રૂમ જે છે એ ધીમે ધીમે ગરમ થવા માંડશે હવે કેમ તો તે હું તમને જણાવું તો આ સ્પેસમાંથી એટલે કે આ રેફ્રિજરેટર છે બરાબર રેફ્રિજિરેટરમાંથી આપણું જે કોમ્પ્રેસર છે એ બધું હીટને એ લઈ લેશે ઇવેપરેટરમાંથી હીટ લેવાશે અહીં ચાલતું હશે કોમ્પ્રેસર એટલે કે તમે ઇલેક્ટ્રિકલ એનર્જી આપશો અને અહીં જે છે કન્ડેન્સર એ કન્ડેન્સર પણ રૂમમાં જ છે એટલે કે ફ્રીજની સાથે જ એટેચ કર્યું છે પણ બહારની તરફ હવે થશે શું કે અહીંથી હીટ લેશે પચાસ એટલે કે ધારો કે પચાસ કિલો જૂલ હીટ એણે એવોપરેટરમાંથી એબ્સોર્બ કરી બરાબર હવે બીજું અહીંથી તમારે વર્ક તોલવીશ ખબર જ છે કે આપણે વર્ક આ પચાસ કિલોજૂલની હીટ રિમૂવ કરવા માટે પચાસ કિલોજૂલ વર્ક જોઈએ એવું શક્ય જ નથી મીન્સ કે ઓલવેઝ તમારે થોડુંક વધારે વર્ક આપવું પડે બરાબર તો હવે તમે જોઈ શકો તો અહીંથી પચાસ એપ્સોપ થઈ અહીંથી ફરી પાછું સિક્સ્ટી જેટલું તમે ધારો કે વર્ક આપ્યું તો અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો એકસો દસ જેટલી હીટ તમે આઉટપુટ કરી મીન્સ કે ઇલેક્ટ્રિકલ એનર્જીની આ જે એનર્જી છે તે પણ હવે હીટમાં કન્વર્ટ થઈને તમને બહાર મળી ગઈ તો આ જે એકસો દસ એનર્જી છે તે બહાર આપણે ક્યાં જશે રૂમમાં એટલે કે રૂમ જે છે એ ધીમે ધીમે ગરમ થશે ધ રૂમ વિલ બી ગ્રેજ્યુઅલી વાર્મ અપ ધ ટેપર પ્રોવાઈડેડ ઓન ધ પેટર્ન ફોર ઇટ્સ ઇઝી એન્ડ ક્લીન વિથ્રોલ ફ્રોમ ધ મોલ્ડ ઇઝ નોન એઝ ડ્રાફ્ટ અલાઉન્સ ઇઝ ઇઝ છે ધ મેટલ સબ્જેક્ટેડ ટુ કોલ્ડ વર્કિંગ સ્ટ્રેન હાર્ડનિંગ ઇફેક્ટ ઇઝ જો મેટલને તમે કોલ્ડ વર્કિંગ કરો તો સ્ટેન હાર્ડનિંગની જે ઇફેક્ટ થાય છે એ જે છે એ સ્લીપ મિકેનિઝમના કારણે થાય છે સ્લીપ મિકેનિઝમ એટલે શું હોય છે જનરલી એટમ્સ આ રીતે એકબીજાની ઉપર બેસેલા હોય છે હવે આ એટમ્સ એમ જતા રહે આ એટમ્સ એમ ખસી જાય થશે શું આ એકબીજાની ઉપર હતા હવે શું થશે એ થોડીક ખાંચો હશે ને તેમાં આવી જશે તમને ખબર છે કે જેમ એટમ એકબીજાની નજીક એકદમ વ્યવસ્થિત ગોઠવાઈ જાય તેમ તેમ તેમનું સ્ટ્રેન્થ વધી જાય અને એ જે સ્ટ્રેન્થ વધવાની ઘટના છે તેને કહેવાશે સ્ટ્રેન હાર્ડનિંગ અને એ સ્ટ્રેન હાર્ડનિંગ ઇફેક્ટ જે છે તે અહીંથી અહીં સ્લીપ થઈ આ એટમ સ્લીપ થઈને અહીં ખાચામાં આવી ગયા તો એ સ્લીપ મિકેનિઝમના કારણે થાય છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ યુઝિસ પેટર્ન વિચ ઇઝ મેડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં વેક્સની પેટર્ન બનાવેલી હોય છે ધ મેઇન પર્પઝ ઓફ ચાપલેટ ઇઝ ચાપલેટ્સ જે છે તેનો મેઇન પર્પઝ છે કોરને સપોર્ટ કરવાનું અને ચીલ્સનો મેઇન પર્પઝ છે ડાયરેક્શનલ સોલિડિફિકેશન અને ચીલ્સ સાથે બીજું પણ વપરાય છે તે છે પેડિંગ તો ચીલ્સ અને પેડિંગ ડાયરેક્શનલ સોલિડિફિકેશન માટે જ્યારે ચાપલેટ જે છે કોરને સપોર્ટ કરવા માટે વપરાય છે ફોર ધ સ્મોલ એન્ડ ઇન્ટ્રિકેટ કાસ્ટિંગ ધ સેન્ડ ગ્રેન શુડ બી સ્મોલ એન્ડ ઇન્ટ્રિકેટ કાસ્ટિંગ માટે જે સ્મોલ સોરી સ્મોલ એન્ડ ઇન્ટ્રિકેટ કાસ્ટિંગ માટે સેન્ડ ગ્રેન કેવા હોવા જોઈએ તો ફાઇન હોવા જોઈએ કેવા હોય ફાઇન ફાઈન કેમકે ઇન્ટ્રિકેટ શેપ છે તો ઇન્ટ્રિકેટ સ્ટેપ કમારે જનરેટ કરવો હોય તો મોટા મોટા ગ્રેન હશે તો બહુ ઇન્ટ્રીકેટ સેપ બુક ક્રિએટ નહીં થશે બરાબર ને એટલે વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ રિક્વાયર ધ લાર્જેસ્ટ સાઇઝ ઓફ રાઇઝર ફોર ધ સેમ સાઇઝ ઓફ કાસ્ટિંગ બરાબર તો આ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કાસ્ટ આઇન્ડ કાસ્ટ આઇન્ડ માટે લાર્જેસ્ટ સાઇઝ ઓફ રાઇઝર માટે સેમ લાર્જેસ્ટ સાઇઝ ઓફ રાઇઝર જોઈશે સેમ સાઇઝ ઓફ કાસ્ટિંગ માટે

બીજી એક વસ્તુ થર્મિટ વેલ્ડિંગ જે છે તેમાં શું આવે છે આયન ઓક્સાઇડ અને બીજું આવે છે એલ્યુમિનિયમ બરાબર તો એલ્યુમિનિયમ અને આયન ઓક્સાઇડ અને તેમની માત્રા કેટલી હોય છે તો થ્રી ઇસ ટુ વન એટલે કે ત્રણ આયન ઓક્સાઇડ હોય તો એક માત્રામાં એલ્યુમિનિયમ હોય છે બરાબર થર્મિટ વેલ્ડિંગ અને એ જનરલી રેલ રેલના પાટા જે છે એને જોઈન્ટ કરવા માટે થર્મિટ વેલ્ડિંગ વપરાય છે આર્ક બ્લો ઇઝ મોર કોમન ઇન ડીસી વેલ્ડિંગ વિથ સ્ટ્રેટ પોલારિટી બરાબર ડીસી વેલ્ડિંગ વિથ સ્ટ્રેટ પોલારિટીમાં આર્ક બ્લો કોમન હોય છે ફ્લેન્ક વિયર અકર્સ મેઇનલી ઓન કટિંગ એજીસ કટિંગ એજ પર ફ્લેન્ક વિયર થાય છે આ રીતનું ટૂલ હોય છે તમારું ટૂલમાં ઉપરની સાઈડને ફેસ કહેવાય અને ફ્લેન્ક કહેવાય

તો તેના પહેલાં તમે ટેપિંગ કરી દો અને પછી ફિનિશિંગ આપો તો તમારા જે ટ્રેડ છે એ પાછા શોર્ટ આઉટ થઈ જશે ઘસાઈ જશે એટલે એ નકામનું છે મીન્સ કે ટેપિંગ નહીં કરી શકો તમે બધું જ બીજું કરી શકો ડ્રીલિંગ કરી શકો કાઉન્ટર બોરિંગ કરી શકો બોરિંગ કરી શકો ટુ લાઈફ ઇઝ મોસ્ટલી અફેક્ટેડ બાય તો આપણને ખબર જ છે વી ટી રેસ ટુ એન બરાબર તો તેમાં વી જે છે સ્પીડ તે સૌથી વધારે ઇફેક્ટ કરે છે બીજું પણ આવે છે ફીડ અને લેપટોપ કર તો આમાં તમે જોયું તો વી ગ્રેટર દેન એફ ગ્રેટર દેન ડી બરાબર વી સૌથી વધારે ઇફેક્ટ કરે પછી ફીડ અને પછી ઓફ કટ ડ્રીલ જીક્સ આર મોસ્ટ આર યુઝ ટુ હોલ્ડ અવર્ક પીસ વેન ડ્રિલિંગ એન્ડ રેમિંગ વખતે પણ ડ્રીલ જીક વપરાય કાઉન્ટર બોરિંગ કાઉન્ટર સિન્કિંગ વખતે પણ ડ્રીલ જીક્સ વપરાય સ્પોટ ફેશિંગ અને ટેપિંગ માટે પણ ડ્રીલ જીક્સ વપરાય ઇન ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ ટૂલ ઇઝ મેડ ઓફ ઇલેક્ટ્રો રિસાર્જ મશીનિંગ જે છે તેમાં બ્રાસનો બનેલું હોય છે ટુલસાનું બનેલો હોય છે બ્રાસનું ઇન ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ પ્રોસેસ ઇલેક્ટ્રોલાઇટ યુઝ ઇન તો ઇલેક્ટ્રોલાઇટ યુઝ કરવામાં આવે છે બ્રાઇન સોલ્યુશનનું શામાં ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં ઇલેક્ટ્રોલાઇટ બ્રાઇન સોલ્યુશનનું હોય છે ફીડ ડ્રાઇવ્સ ઇન સીએનસી મિલિંગ મશીન્સ આર પ્રોવાઇડેડ બાય શર્વો મોટર સીએનસી મિલિંગ મશીનમાં ફી ડ્રાઇવ જે છે એ સર્વ મોટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે હોટ વર્કિંગ ઇઝ કેરીડ આઉટ હોટ વર્કિંગ આપણે અબોવ રિક્રેલાઇઝેશન ટેમ્પરેચર કેરીડ આઉટ કરવામાં આવે છે ઇન બ્લેન્કિંગ ઓપરેશન ધ એન્ગલ ઓફ સિયર ઇઝ પ્રોવાઈડેડ ઓન જો બે વખ બે વસ્તુ હોય છે એક તો બ્લેન્કિંગ બીજું હોય છે પંચિંગ પંચિંગ અને બ્લેન્કિંગ બે વસ્તુ છે પંચિંગમાં જનરલી આપણે હોલ ક્રિએટ કરતા હોય છે અને બ્લેન્કિંગમાં હોલમાંથી જે મટીરિયલ ક્રિએટ થયું એ આ એટલે કે સર્ક્યુલર સીટ ક્રિએટ કરતા હોય છે બ્લેન્કિંગમાં તો પંચ જે છે તેમાં ડાયની ઉપર તમારે ક્લિયરન્સ અથવા એંગલ ઓફ સીયર પ્રોવાઈડ કરવાનું હોય છે એન્ડ એલન એલિયન બોલ્ટીઝ ઇઝ પ્રોવાઇડેડ વિથ હેક્ઝાગોનલ ડિફ્રેશન ઇન હેડ એટલે આવી રીતનો બોલ્ટ જોયો હશે બરાબર તેમાં આની અંદર હેક્ઝાગોનલ ડિપ્રેશન હોય છે જનરલી અત્યારની નવી સાયકલોમાં મોટેભાગના બોલ્ટ આ રીતના હોય છે કે જેમાં આ હેક્ઝાગોનલ અને એ હેક્ઝાગોનલ બોલ્ટ કીથી ખુલે બરાબર એલેન કીથી ઇન ધ રોલિંગ પ્રોસેસ રોલ સેપરેટિંગ ફોર્સ કેન બી ડિક્રીઝ બાય પ્રોવાઈડિંગ ધ બેકઅપ રોલ બેકઅપ રોલ પ્રોવાઈડ કરીને રોલ સેપરેટિંગ ફોર્સ તમે ડિક્રીઝ કરી શકો છો ડેન્સિટી ઓફ વોટર ઇઝ મેક્સિમમ એટ ફોર ડિગ્રી સેન્ટીગ્રેટ ડિઝીઝ છે બરાબર તો બાકીના ક્વેશ્ચન્સ નેક્સ્ટ વિડિયોમાં જોઈએ તો ત્યાં સુધી બ બાય